તો વિશ્વનંદનીય પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામીની આજે 98મી જન્મ જયંતિ છે. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. તો ચાણસદ ખાતે પણ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વિક્રમ સંવત 1978ની માક્ષર સુદ 8મી 7 ડિસેમ્બર 1921ના રોજ વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો. તો પ્રમુખ સ્વામી મહારાજના પિતાનું નામ મોતીભાઈ, માતાનું નામ દિવાળીબા હતું. સરકારી શાળામાં અભ્યાસ કરીને પ્રમુખ સ્વામીને નાનપણમાં ક્રિકેટ રમવાનો પણ ખૂબ શોખ હતો. ઇતિહાસ અને ગણિત તેમના પ્રિય વિષયો હતા. પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ તેમણે કર્યો. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી બન્યા અને 1-5 ધોરણ તેમના ગામમાં જ તેઓ ભણ્યા. ત્યારબાદ તેમણે 6ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. તો શાંતિલાલના ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા માટે તેઓ વડોદરા જવા નીકળ્યા અને રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું, ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચિઠ્ઠી આપી છે. તો 18 વર્ષના યુવાન શાંતિભાઈએ કવર ખોલી ચિઠ્ઠી વાંચી, જેમાં લખ્યું હતું, સાધુ થવા આવી જાઓ. શાંતિભાઈ વડોદરા જવાના બદલે પાછા ઘરે આવ્યા અને માતા પિતાને ચિઠ્ઠી બતાવી કહ્યું, રાવજીભાઈના ભાઈલી ગામે આ સત્સંગ માટે વિચારતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું તેમણે ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું અને આ હરિભક્ત કુટુંબે આ પળનો પણ વિચાર કર્યા વિના જીવનની ધન્ય પળ ગણી અને હસતા મુખે કોઈ પણ ચહલપહલ વગર ગૃહ ત્યાગ માટે શાંતિભાઈને વિદાય આપી. 18,000થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ તેમણે કરી છે. સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો છે. 2,50,000 જેટલા ઘરોમાં જઈને લોકોને નિર્વ્યસનની જીવનની પ્રેરણા આપી છે અને હોસ્પિટલ શાળાઓ બનાવીને નિરામય શિક્ષિત સમાજ પણ તૈયાર કર્યો છે.